સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકાના ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર દ્વારા પાલિકામાં રજૂઆત બાદ પણ કૂતરું ઉઠાવવામાં ન આવતા ઉપપ્રમુખે જાતે જ કૂતરું નગરપાલિકામાં મૂકી ગયા હતા. પ્રાંતિજ ખાતે છેલ્લા 3 મહિનાથી નગરપાલિકા દ્વારા આપવામાં આવતી સુવિધાઓમાં પાછી પાની કરતા દિવસે ને દિવસે પાલિકા વિરુદ્ધ ફરિયાદોનું લિસ્ટ વધતું જાય છે અને નગરજનોને પાણી, સફાઈ, લાઇટ, રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં પ્રાંતિજ પાલિકા નિષ્ફળ રહી છે. ત્યારે પાલિકા ઉપપ્રમુખ અને વોર્ડ નંબર 2ના કોર્પોરેટર પંકજભાઈ મોદીના વોર્ડમાં કૂતરું મરી જતા રહીશોએ તથા ઉપપ્રમુખે પાલિકામાં રજૂઆત કરવા છતાં ફરિયાદ બાદ પણ આરોગ્ય તંત્રે આંખ આડા કાન કરી ઉઠાવવામાં ન આવતા પાલિકા ઉપપ્રમુખ દ્વારા પ્રજાહિતનું કાર્યપાણી પોતે સ્થળ ઉપર પડેલ કૂતરું ઉઠાવી પાલિકામાં મૂકી ગયા. જ્યારે છેલ્લા કેટલાક દિવસથી પાલિકાની કાચબાની ગતિએ થતી કામગીરી છતાં સંગઠન દ્વારા પણ મગનું નામ મરી ના પાડતા કોઈ જ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા વિવિધ ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કમ્પ્લેન આપવા છતાં મારા વોર્ડમાંથી આ કૂતરું એક મરેલું હતું. લોકોની ફરિયાદના કારણે કોઈએ ઉઠાવ્યું નહીં. સાંજે 6 વાગ્યા સુધી મેં કૂતરો ઉઠાવવાની રાહ જોઈ છે. છેવટે ના છૂટકે હું નગરપાલિકાનો ઉપપ્રમુખ હોવા છતાં હું જાતે આ કૂતરાને નગરપાલિકાના પટાંગણમાં લાઈન મૂકેલું છે. તો નગરપાલિકાને વિનંતી છે કે તમારે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. તો જો નગરપાલિકા ઉપપ્રમુખનું કામ ના કરતી હોય તો ગામની આમ જનતાનું શું કામ કરશે એ મોટો પ્રશ્ન અમારા માટે છે. એટલા માટે હું પબ્લિકને ડિમાન્ડને ધ્યાનમાં રાખી હું જાતે આ કૂતરાને નગરપાલિકાના પટાંગણમાં મૂકવા માટે જાતે આવી સોસાયટી આગળ બનેલું. બરાબર. આ જનતા પેટ્રોલ પંપની સામે સયુંસ રોડ ઉપર કે જ્યાં સાંજે 6 વાગ્યા પછી પબ્લિક ચાલવા માટે નીકળે છે. 500ની સંખ્યામાં પબ્લિકની અવર જવા હોવા છતાં સવારથી કોઈએ ધ્યાન આપ્યું નથી. મેં 10-15 વખત ધ્યાન દોર્યું છે. પ્રમુખને બી ફોન કર્યો, સુપરવાઇઝરને ફોન કર્યો, નગરપાલિકાના આરોગ્યના ચેરમેનને ફોન કરવા છતાં 6 વાગ્યા સુધી આ કામનું રિઝલ્ટ ના આવે એટલે મારે જાતે આ સ્ટેપ લેવો પડે છે. એ બદલ હું આપ લોકોને જણાવવા માગું છું કે જો નગરપાલિકા ઉપપ્રમુખનું કામ ના કરી દે તો આમ જનતાની શું પરિસ્થિતિ થતી આ પ્રાંતિજ નગરપાલિકાના અંદર. સંજય રાવલ, S9 ન્યૂઝ, પ્રાંતિજ.